બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે મોટા સમાચાર છે. ખાનગી એરલાઇન્સે નવી ત્રણ ફ્લાઇટ શરૂ કરી છે. સુરતથી વધુ ત્રણ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. સુરતથી દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરની ફ્લાઇટ શરૂ થઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. સુરત એરપોર્ટ પર ત્રણ શહેરોને જોડતા દિલ્હી, બેંગ્લોર અને કલકત્તા, એર એશિયાએ આ નવી ત્રણ ફ્લાઇટો ચાલુ કરી છે. સુરત શહેર એક ખૂબ ઝડપથી વિકસતું શહેર છે. કોરોના પહેલાં અહીંયા લગભગ 54 ફ્લાઇટો આવતી હતી. કોરોનાના કાળ પછી અને કેટલીક એરલાઇન્સ બંધ થવાના કારણે એ ફ્લાઇટો ઘટી હતી, પરંતુ પેસેન્જર એ લગભગ એવરેજ 1 લાખ દર મહિને અવર જવર કરતા હતા. આજે આ ત્રણ ફ્લાઇટના વધારા થવાને કારણે લોકોને અનુકૂળતા વધશે અને ભવિષ્યમાં પણ એર એશિયાએ વધુ ફ્લાઇટો આપવા માટેનું કહ્યું છે. મને વિશ્વાસ છે કે સુરત શહેરને આ ફેસિલિટીને કારણે સુરત શહેરના લોકોની સુખાકારી વધશે, એમને બિઝનેસમાં પણ વધારો થશે અને એર એશિયા કે આવનારી કોઈ પણ એરલાઇન્સને પણ પોતાને ખૂબ ફાયદો થશે. આવનારા દિવસોની અંદર જે લોકોની અપેક્ષા છે એ પ્રમાણે વાત થઈ છે. ઘણી બધી એરલાઇનો બીજી પણ વાત કરી રહી છે, ઇન્ટરેસ્ટ બતાવી રહી છે. તમે જોયું હશે કે ભૂતકાળમાં પણ અનેક વખત એવું થયું કે એક ફ્લાઇટ આવ્યા પછી અનેક ફ્લાઇટો એના રિશેડ્યુલિંગ કરીને એના પોટેન્શિયલ જોઈને, અને સુરત જેવા મોટા શહેરની અંદર ખૂબ પોટેન્શિયલ છે. આપણે ત્યાંના ટ્રાવેલ એજન્ટોની સાથે વારંવાર જે એરલાઇન કંપનીઓ હોય છે તે સંવાદ કરતી હોય છે, કયા સેક્ટરમાં કયા લોકો અને કયા ટુરિસ્ટ વધારે છે એનું ધ્યાન. જ્યારે શરૂઆતમાં લડત થઈ ત્યારે પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખ્યું કે સુરતનું પબ્લિક કેટલું ક્યાંથી જાય છે, મુંબઈથી કેટલું પબ્લિક જાય છે ટ્રાવેલિંગ માટે અને કેટલું વડોદરા અમદાવાદ પ્રિફર કરે છે, તો એને આધારે સુરતને એક હોપિંગ સાથેની ઘણી બધી કનેક્ટિવિટીઓ મળશે. ખૂબ આશાવાદી છું.